नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। जैन शासन ना अनमोल तीर्थ एवा समेत शिखरजी अने पालीतणाना विविध प्रश्नों ने लईने जैन समाज छेल्ला केटलाक दिवसथी सुआयोजनबद्ध रीते पोतानो विरोध प्रदर्शित करी रह्यो छे, जे अंतर्गत समग्र भारतना विविध शहरोमां मौन रेली आयोजित थई रही छे, जेने लईने राज्य सरकारे शेत्रुंजय पर्वत पर सुरक्षा वधारी दीधी हती। शेत्रुंजय महातीर्थ पर एक PSI, 3 हेड कोन्स्टेबल, 12 कोन्स्टेबल, 5 ट्राफिक पोलीस, 5 महिला होमगार्ड उपरांत 8 TRB जवानों ने तैनात कराया छे। एम एक PSI सहित 36 जवानों ने टीम रहेशे तैनात, जो DYSP नी सीधी देखरेख हेठळ दबाण माल सामान नी सलामती उपरांत ट्राफिक नियमन नी कामगीरी पण करशे। पालीतणाना DYSP मिहिर बारैयाए विशेष माहिती आपता जणावेल के पालीतणा शेत्रुंजय पर्वत पर अति प्राचीन अने अति महत्वना तीर्थस्थानो आवेला छे। आ तीर्थस्थानों की सिक्योरिटी जे छे अने यात्रिकों की सुरक्षा अने सेवा ने ध्यान राखी अने हाल में शेत्रुंजय डूंगर पर अलायदो फोर्स फाळवामां आव्यो छे, जेमां एक PSI, 2 ASI, हेड कॉन्स्टेबल, पोलिस कॉन्स्टेबल, TRB ना जवानों, ट्राफिकना माणसों, महिला होमगार्ड्स अने GRD सहित स्टाफ है हाल तैनात करवामां आव्यो छे। અને જે પણ સુરક્ષા જવાનો છે અહીંયા તે યાત્રિકોની સુરક્ષા માટે હંમેશા ખડે પગે ઉભા રહેશે। જૈન સમાજના પવિત્ર તીર્થ પાલીતાણા તથા સંસદ શિખરજી તીર્થની પવિત્રતા અને અસામાજિક તત્વોથી સુરક્ષા કરવા માટે તારીખ 3 જાન્યુઆરીના રોજ સુરતમાં જૈન સમાજ ચારે ફિરકા દ્વારા 8 લાઇન્સ પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર ખાતે મૌન મહારેલી યોજવામાં આવી હતી। 3 કિલોમીટર લાંબી રેલીમાં 40,000થી વધુ જૈનો જોડાયા હતા અને એક સુરેશ સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેરાતનો વિરોધ કર્યો હતો, જેમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્યશ્રી જગવલ્લભ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્યશ્રી સાગર ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા આદિ અને અનેક સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતા। રેલીમાં બાળકોથી લઈને 100 વર્ષની વયના વડીલો પણ જોડાયા હતા। રેલીમાં 1.5 કિલોમીટર લાંબી શાસન ધજા જોવા મળી હતી। સુરતમાં પહેલીવાર જૈન સમાજની આવી મૌન મહારેલી જોવા મળી, જેમાં શિસ્તબદ્ધ રેલીમાં રોડ પરના વાહન વ્યવહારને અડચણ ન આવે તેવું ખાસ ધ્યાન રખાયું હતું। મહારેલી સેવા સદન ખાતે પહોંચી હતી અને કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। चौबीस वर्षना अनुभवी पद्मावती ज्वेलर्स ज्या तमने मळशे सोना चांदी डायमंड जड़तना दागीना शुद्ध सोना तथा चांदी नी लगड़ी तेमज ग्राहकोना ओरिजिनल स्टोन। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે અમદાવાદમાં જૈનાચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી।
परम जीव रक्षा माटे प्राकृतिक खेती महत्वनो स्रोत छे। तेनाथी न मात्र जीव रक्षा परंतु जीव संवर्धन पण संभव छे। प्राकृतिक खेती माटे गाय अनिवार्य छे एटले पांजरापोड़ ने बदले किसानोना घरमां ज गायोनुं बेहतर पालन थशे। प्राकृतिक कृषि ने प्रोत्साहन आपवा तेमणे जैनाचार्य विजय रत्न सुंदर सुरेश्वरजी महाराजाना आशीर्वाद प्राप्त कर्या हता। આજે ગોધરાના જૈનો દ્વારા કાઢવામાં આવેલી તીર્થ રક્ષા રેલી જુઓ, દરેક ગામ અને શહેરમાં રહેતા જૈનો ગુસ્સે છે, કેમ કેવી રીતે આગળ વધી રહ્યા છે, જ્યાં આપણા પ્રાચીન તીર્થ સ્થાનોની રક્ષા નથી, આપણી પરંપરાઓના ઇતિહાસનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જ્યાં સુધી જૈન યાત્રાધામ સુરક્ષિત અને પવિત્ર નહીં રહે ત્યાં સુધી યાત્રા બચાવો અભિયાન ચાલુ જ રહેશે। તારીખ 4 જાન્યુઆરીના રોજ 1,00,000થી વધુ જૈનોએ મુંબઈના આઝાદ મેદાનમાં તેમના પવિત્ર સ્થળોની સુરક્ષાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમિત શિખર, ગિરિરાજ, પાલિતાણા, ગિરનાર જેવા તીર્થ સ્થાનોની પવિત્રતા અને સુરક્ષાની માંગણી સાથે હજારો જૈનોએ આજે મુંબઈના મેદાનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। પાલિતાણા તેમજ સમસ્ત શિખર જૈન સમાજના પવિત્ર સ્થાન પર અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી અને ત્રાસ બંધ થાય અને કાયદાકીય કાર્યવાહી થઈ તે બાબતે દાનેરામાં જૈન સમાજને એક રેલી કાઢી હતી। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ 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 લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। દશા શ્રીમાળી 42 કાંકરેજી સમાજના કૃષ્ણનગર નિકોલ નરોડા અવસ્થા પરિવારો દ્વારા સંચાલિત શ્રી દશા શ્રીમાળી 42 કાંકરેજી જૈન સમાજ કૃષ્ણનગરનો એક દિવસીય યાત્રા પ્રવાસ શ્રી સુલતાન પ્રાસવનાથ સિદ્ધપુરનો યોજાયો, તેમજ મંડળના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ, તેમાં યુવા ઉત્સાહી સંજયભાઈ એસ મહેતાની પ્રમુખ પદે વરણી થવા પામી હતી। સૌ પરિવારજનો સિદ્ધપુર પહોંચી દાદાની અનેરી સેવા પૂજા સ્નાત્ર આદિ કરેલ। બપોરના ભોજન બાદ પરિવારજનોની બેઠક વર્તમાન પ્રમુખ નીતિનભાઈ ઝવેરીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેવા મંડળના મંત્રી પિયુષભાઈ એ શેઠે સૌને આવકારેલ। બાદમાં નવીન હોદ્દેદારોની કારોબારી સલાહકારોની વરણી કરવામાં આવી હતી। પરિવારના તપસ્વીરો રત્નોનું બહુમાન થયેલું, તેમજ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર બાળકોનું અભિવાદન કરવામાં આવેલ અને ₹80 સંઘ પૂજન થયેલ। નવીન હોદ્દેદારોએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને દરેક પરિવારજનોએ ઉત્સાહથી ભાગ લઈ આનંદ માણ્યો, જેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ એસ મહેતા, ઉપપ્રમુખ નવીનભાઈ એમ ગાંધી, મંત્રી પિયુષ એ શેઠ, ખજાનચી અતુલ એસ વલાણી, સહખજાનચી હિતેશ એસ વેલાણી, સહમંત્રી રાજેશ કે વેલાણીની વરણી કરવામાં આવી હતી। શ્રી સિદ્ધાંચલ ગિરિરાજમાં થતી ખોટી કનડગત તથા ગિરિરાજ ખનન બાબતે અમદાવાદ મધ્ય પાલડીથી કલેક્ટર કચેરી આરટીઓની અભૂતપૂર્વ રેલી યોજાઈ। આ રેલીમાં શ્રી મહાવીર જૈન સોશિયલ ગ્રુપ નિર્ણયનગર દ્વારા છાશ તથા પાણીની સેવા ભક્તિ કરવામાં આવી હતી। ગુજરાત યુથી હર્યાભર્યા રહેતા માઉન્ટ આબુમાં પારો ઘટીને માઇનસ પહોંચી ગયું છે। એનું તાપમાન -3 ડિગ્રી થયું છે, જેના કારણે વાહનો અને મેદાનોમાં બરફની ચાદરો છવાઈ ગઈ છે। અહીં ઠંડી વધારે જામે ત્યારે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે। આ વખતે પણ મોડો મોડો ઠંડીનો કડાકો શરૂ થતા અહીં વેપાર રોજગાર સાથે સંકળાયેલા લોકો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણા પણ કરવામાં આવી રહ્યા છે। આ સિવાય ચાની લારીઓ પર પણ લોકોની સવારમાં ભીડ જોવા મળી રહી છે।